ગુજરાતીની અંદર પાંચમો પાઠ છે એ પાઠ્યપુસ્તકમાં ભણવાનો છે. પછી તમને પીડીએફ પણ આવી જશે જે તમારે ઘરે સ્વાધ્યાય પોતે પૂરી નાખવાની રહેશે. તો પાંચમો પાઠ છે એક મુલાકાત, એ આપણે લેવાનું છે. એટલે કે મુલાકાત, જ્યાં આપણે કાંઈક પ્રવાસમાં ગયા હોય, કોઈ સ્થળની મુલાકાત કરી હોય એવી રીતને પાઠ છે એક મુલાકાત. તો ચાલો બધા પાઠ્યપુસ્તક કાઢો અને પાંચમો પાઠ છે એ ખોલો. તો આ છે પાંચમો પાઠ એક મુલાકાત, જે અહેવાલ લખિત છે, સંકલિત એટલે અહેવાલ પાઠ છે. જે એક મુલાકાત પાઠમાં વિદ્યાર્થીઓ છે એ ગુજરાત રાજ્યના પાટનગર, ગાંધીનગર અને વિધાનસભા ગૃહની લીધેલી મુલાકાતનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે આપણા રાજ્યના ગાંધીનગર, આપણા રાજ્ય ગુજરાતમાં આપણું પાટનગર ગાંધીનગર અને વિદ્યાસભા ગૃહની મુલાકાતે ગયા હોય એનું વર્ણન કરવામાં આવ્યું. ગાંધીનગર શહેરની રચના, ત્યાં આવેલું વિધાનસભા ગૃહ અને એમાં પ્રવેશવા માટેની જરૂરી કાર્યવાહી, ગૃહ બેઠક વ્યવસ્થા અને ગૃહમાં ચાલતી કાર્યપદ્ધતિ વગેરે જોઈ વિદ્યાર્થીઓ ખુશ થાય છે અને એ આપણને અહીંયા વર્ણન કરી અને કહેવામાં આવેલું છે, જે આ અહેવાલ પાઠ છે. આ એક મુલાકાત અને લેખનનો એક નમૂનો છે. અહીં ગુજરાત રાજ્યના પાટનગરનું તેમજ વિધાનસભાનું પરિચયાત્મક વર્ણન કરવામાં આવેલું છે, એટલે કે આપણા ગાંધીનગર અને વિધાનસભા ગૃહનું. તો ચાલો જોઈ તો કે અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસી અને ગાંધીનગર આવ્યા. એટલે કે વિદ્યાર્થીઓને શાળામાંથી વિધાનસભા ગૃહ ગાંધીનગર આવેલું, આપણે સંસદ સભા એવી રીતને વિધાનસભા એવા ગૃહ આવેલા છે એવા મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળા દ્વારા, જેમાં જે સમય નક્કી કરેલો તો એ સમયે બધા વિદ્યાર્થીઓ બસમાં બેસી અને ગાંધીનગર આવ્યા. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. એટલે કે સફર કરી રહ્યા હોય રસ્તામાં ત્યારે વિદ્યાર્થીઓને એના શિક્ષકે ગાંધીનગરની ટૂંકમાં માહિતી આપી હતી. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. ઈસવીસન 1960 અને 1900 માર્ચ અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય કર્યો. એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. એટલે કે જ્યારે આપણે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર કયું હતું, તો કે અમદાવાદ હતું. અને 1960ની 19 માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા તે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની સ્મૃતિ ગાંધીનગરમાં બનાવવામાં આવી, જેના નામથી તે શહેરનું નામ ગાંધીનગર પડ્યું અને ગાંધીનગર શહેરનો વસવાનો નિર્ણય શરૂ થયો. અને એ પછી ગણતરીના વર્ષોમાં જ ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવી ગયું. એટલે કે થોડાક જ વર્ષમાં શહેરનું નામ ગાંધીનગર પડ્યું, પછી થોડાક જ વર્ષોમાં ગાંધીનગર છે અસ્તિત્વમાં આવી ગયું શહેરના રૂપમાં. કોના નામથી ગાંધીનગર વસવામાં આવ્યું હતું, તો કે રાષ્ટ્રપતિ મહાત્માની, ગાંધીજી હતા આપણા જે રાષ્ટ્રપતિ, એની સ્મૃતિના બનાવવામાં આવી, એની યાદમાં. સ્મૃતિ એટલે કે યાદમાં, ભૂતકાળના પ્રસંગો, અમુક અનુભવો, અમુક વિચારો હોય વગેરેને સંઘરવાની શક્તિ હોય એને સ્મૃતિ કહેવાય. એટલે કે ગાંધીજીની યાદમાં ગાંધીનગર બનાવવામાં આવ્યું હતું. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. સડકો પહોળી અને સ્વચ્છ છે, તેમજ કથી જ સુધી એમ કક્કાવારી પ્રમાણે 7 આડા મુખ્ય માર્ગો છે, જ્યારે 0 થી 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે. શિક્ષકે અમને કહ્યું આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત સુંદર અને ભવ્ય. તો કે ગાંધીનગરની રચના ખૂબ જ વિશિષ્ટ પ્રકારની કરવામાં આવેલી છે અને સુવ્યવસ્થિત, એકદમ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. બહુ જ મસ્ત વ્યવસ્થા કરવામાં આવેલી છે. હકીકતમાં પણ તમે જો ગાંધીનગર જાઓ ને તો તમને ઘણું બધું જોવા મળશે. ગાંધીનગરની જે વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થામાં કુલ 30 સેક્ટરો બનાવેલા છે.
એટલે કે એ બી, આ બી સેક્ટર, આ એ સેક્ટર, સી સેક્ટર, ડી સેક્ટર, એવી રીતને 30 સેક્ટરો બનાવેલા આવેલા છે. એ વન આમ તમે જુઓ ને તો તમને આમ જરા એમ જ થઈ જાય કે આપણે એક ને એક જ જગ્યા ઉપર છીએ, તમે ભૂલા પડી જાય એવા ઘણા 30 સેક્ટરો બનાવેલા. સેક્ટરો એટલે કે અમુક અમુક એવા સોસાયટી પ્રમાણે નામ આપેલા, સેક્ટરો આપેલા છે. અને એની સડકો પણ બહુ જ મોટી પહોળી છે, આમ ઘણી બધી પહોળાઈમાં વધારે અને સ્વચ્છ છે, ગંદકી ત્યાં છે નહીં. અને એ સડકોને પણ કક્કાવરમાળી પ્રમાણે ક ખ ગ ઘ એમ જ સુધી કક્કાવરી પ્રમાણે 7 આડા મુખ્ય માર્ગ આપેલા છે. મુખ્ય આડા માર્ગ કેટલા છે તો કે 7, અને ઊભા માર્ગ પણ 8 છે, જે 1 2 3 એમ ઊભા માર્ગો આપેલા છે, જે 8 છે એને 1 2 3 4 5 એવી રીતને આપેલા છે. અને આ મહાન આ માર્ગો હવે મહાનુભાવોના નામ સાથે પણ જોડવામાં આવેલા છે. પછી ત્યાં ફૂલ અને વૃક્ષોનું નગર માનવામાં આવે છે, કેમ કે ત્યાં સૌથી વધારે વૃક્ષો છે અને ફૂલો છે. શિક્ષક એમ પણ કહ્યું કે આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. હકીકતમાં ગાંધીનગરને ગ્રીન સિટી કહેવામાં આવે છે, હરિયાળી નગર પણ કહેવામાં આવે છે, લીલુંછમ નગર અને પ્રકૃતિની ગોદમાં રમતું નગર પણ કહેવામાં આવે છે, શાંત સુંદર અને ભવ્ય નગર પણ કહેવામાં આવે છે. ના, સૌથી વધુ વૃક્ષોનું વાવેતર હોય તો એ ગાંધીનગર શહેરમાં છે. અને આ જે ફોટો જોવા આપણને મળે છે એ વિદ્યાભવન એટલે કે વિદ્યાસભાનો ફોટો છે. તો કે દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાયકોનું આ નગર છે, જાણે ત્રિવેણી સંગમ. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ છે. એટલે કે દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાયનું આ નગર છે. એટલે કે બધા લોકો અલગ અલગ રહેતા હોય છે, આમ દૂર દૂર શહેરોમાંથી આવેલા હોય છે, દૂર દૂર વસેલા લોકો. એમાંથી ઘણા કર્મચારી છે, ઘણા દેશના નાગરિકો છે, ઘણા વ્યવસાયકો છે. અને આ બધામાં એમ કહે છે કે ત્રિવેણી સંગમ માનવામાં આવે છે. રાજકીય કાર્ય, સામાજિક કાર્ય અને સાંસ્કૃતિક બધું કાર્ય આ શહેરમાં થાય છે, એટલે આને ત્રિવેણી સંગમ કહેવામાં આવેલા છે. અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી. આપણે કીધું એમ ક ખ ગ ઘ ચ એવા રોડના નામ આપેલા છે, એમાંથી એ લોકોની વિદ્યાર્થીઓની બસ ચ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત હતા. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી એમ નીચે અમે નીચે ઉતર વિદ્યાર્થીઓની બસ ચ રોડ ઉપરથી પસાર થતી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ એ લોકોને જોવાનું હતું, એટલે બધા વિદ્યાર્થી ખૂબ જ પ્રસન્ન હતા, રોમાંચિત એટલે ખૂબ જ બધા પ્રસન્ન હતા. એની બસ છે એ બિલકુલ વિધાનસભા ગૃહની સામે જ ઊભી રહી અને બધા વિદ્યાર્થીઓ નીચે ઉતર્યા. વાહ, કેવું ભવ્ય ભવન છે, પ્રકૃતિએ ઉત્સાહભરે કહ્યું. ખરેખર ભવ્ય અને રમણીય, એની વાતમાં મેં સૂર પુરવ્યો. શું કહે છે, કેવું ભવ્ય ભવન છે એવું પ્રકૃતિએ ઉત્સાહભર કહ્યું એમ. એટલે આમ ખૂબ જ ઉત્સાહથી કહ્યું, ખુશ થઈને કીધું એ. એટલે એક વિદ્યાર્થી પાછું એને કીધું, હા આવો, ખરેખર ભવ્ય અને રમણીય પણ છે. રમણીય એટલે સુંદર અને ભવ્ય એટલે પ્રભાવશાળી. એટલે કે હા આવો, પ્રભાવશાળી અને ઘણું બધું સુંદર પણ છે. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિદ્યાસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી, એટલે વિધાનસભા ગૃહમાં પ્રવેશવામાં જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. ત્યાં જ મેન્ટલ ડિરેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી હતી. એટલે કે ગુજરાત રાજ્યનું જે વિધાનસભા ગૃહ છે એનું નામ શું હતું, તો કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, જેમાં વિદ્યાર્થીઓ એટલે કે આપણે કોઈને મુલાકાત લેવી હોય તો એ પહેલાં આપણે પરવાનગી લેવાની હોય, અગાઉથી જ આપણે એની પરવાનગી મેળવી લેવાની હોય છે કે અમે આ દિવસે મુલાકાત લેવા આવશું તો તમે અમને પરવાનગી આપો. એટલે એ પરવાનગી માટે એવું કાગળ આપતા હશે કે જેમાં વિધાનસભા ગૃહમાં પરવાનગી મેળવવા માત્ર હશે, જે આ વિદ્યાર્થીઓ હોય એના આચાર્યએ અગાઉથી જ પરવાનગી લઈ લીધી હતી અને વિધાનસભા ગૃહ જોવા માટે અગાઉથી જ પરવાનગી લેવાની હોય છે, જે વિદ્યાર્થીઓના આચાર્યએ લઈ લીધી હતી. પછી વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે જરૂરી ગેટ પાસ આપવામાં હોય છે, એ લોકોએ મેળવી લીધા અને અંદર પ્રવેશ કર્યો. અને ત્યાં જવા માટે એના મેન્ટલ ડિરેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હોય છે. એટલે કે મેન્ટલ ડિરેક્ટર એટલે કે શરીરમાં કે બેગમાં કોઈ છુપાયેલી પ્રતિબંધ વસ્તુ હોય એને શોધી કાઢવાનું સાધન મેન્ટલ ડિરેક્ટર. એટલે કે તમે કાંઈ એવું કંઈ સાધન નથી લઈ જતા ને જેથી કોઈને નુકસાન થાય,
એવું સાધન હોય છે જેનાથી તપાસ કરી અને વિદ્યાર્થીઓને અંદર જવા દેવામાં આવેલા હોય છે. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો, અરે પેલી સીડી તો જુઓ. એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. અમે સીડી પર ચડવા અધીરા બન્યા. એસ્કલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી, એટલે કે રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી ના કડક કાર્યવાહી હોય છે, પોલીસ બંદોબસ્ત હતો. આપણે કોઈપણ સરકારી મકાન અથવા સરકારી હોય છે આવા ગૃહ, એમાં આપણે પોલીસ બંદોબસ્ત રાખવો જોઈએ. કેમ કે આપણા આખા રાજ્યનું ત્યાં ચાલતું હોય, રાજકીય સામાજિક કાર્ય કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્ય હોય, એ બધાના દસ્તાવેજો ત્યાં હોય છે, મોટા મોટા અધિકારીઓ ત્યાં હોય છે. એટલે ત્યાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો, જેથી કોઈ વ્યક્તિ અજાણ્યું ના નુકસાન પહોંચાડી શકે નહીં. એટલે વિદ્યાર્થીઓ બધા અંદર પ્રવેશ કરે છે, ત્યાંથી એક વિદ્યાર્થીનું નામ અક્ષય હોય છે, તે બોલી ઉઠ્યો, ઓહો સીડી તો જુઓ. એટલે અમારી નજર તરત સીડી ઉપર ગઈ. સીડી એટલે દાદર. અમે બધા સ્થિર થઈ ગયા. અમે સીડી ઉપર ચડવા અધીરા થઈ ગયા. અધીરા એટલે કે આમ જલ્દી ચડી જાવી, ક્યારે ચડી જાવી એમ થઈ ગયા. એટલે એ લોકો, એ સીડી કેવી હતી? તો કે એ સીડીના પહેલાં પગથી ઊભા રહેવી એટલે પળવારમાં જ પ્રથમ માળે પહોંચી જાવી. જો આ પહેલાં નવાઈની વાત હતી, અત્યારે તો આપણે સામાન્ય થઈ ગયું. કેમ કે આપણે બધા અહીંયા રિલાયન્સ મોલમાં જાઓ છો ને, આ એવી સીડી છે કે આપણે પહેલાં નીચેના પગથિયે ઊભા રહીએ એટલે આપણે સીધા પહેલાં માળે પહોંચી જાવી. પણ પહેલાં આવું ત્યાં જ હતું વિધાનસભામાં, એટલે બધાને નવાઈ લાગી એમ. એટલે એ પળવારમાં પ્રથમ માળે પહોંચી ગયા. ત્યાં અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. એટલે કે વિધાનસભા ગૃહ છે એ પહેલાં માળે હતું, એટલે ગેલેરીમાં જઈને એ બધાએ ત્યાં પ્રવેશ કર્યો. ગેલેરી એટલે કેવું? તો કે વિધાનસભામાં ચાલતી કાર્યવાહી જાણવા માટે અમુક પ્રેક્ષકો માટે ખાસ જગ્યા હોય છે ત્યાં. એ પછી વિધાનસભામાં પ્રવેશ કર્યો અને ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. હવે વિધાનસભાની અંદર જાઓ પણ ત્યાં તપાસ તો કરવી જ જોઈએ ને. ઉપર ગૃહમાં જાવી કે કોઈ વિદ્યાર્થી કાંઈ લાવ્યો નથી ને, કાંઈ કોઈને નુકસાન પહોંચાડે એવું એની પાસે કાંઈ છે નહીં, માટે ચેક કરવામાં આવ્યા. અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો, કાયદો ઘડતી સભા તે વિધાનસભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠક નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. શું કહે છે કે અંદર પ્રવેશતા તેના શિક્ષકે પાછી માહિતી આપી કે વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો, એટલે કે ધારો એટલે કે કાયદો ઘડતી સભા એટલે વિધાનસભા. અને વિધાનસભામાં અધ્યક્ષની બેઠકો આમ ઊંચા સ્થાન ઉપર હોય છે અને રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીમંડળોની બેઠક નીચેના ભાગમાં હોય છે. પછી આ બધા આપણા મંત્રીઓ છે ને, ગૃહમંત્રી, નાણામંત્રી, રાજ્યમંત્રી, પછી વન વિભાગ મંત્રી, મત્સ્ય ઉદ્યોગ મંત્રી, ઉદ્યોગપતિ મંત્રી, બાળ કલ્યાણ મંત્રી, મહિલા મંત્રી, એ બધા આજે વિધાનસભાના અધ્યક્ષો એના નીચેના ભાગમાં હોય છે. અને વિધાનસભાના મુલાકાતે શાંતિ જાળવવી પડે છે અને આ કોઈ બોલબોલ કરવાની હોતી નથી. અક્ષય કંઈક બોલવા લાગ્યો. એ જોઈને ત્યાંના સુરક્ષાકર્મીએ સંકેત આપ્યો, સંકેતથી શાંત કર્યો. એટલે કે અક્ષય કાંઈક બોલતો હતો એટલે કે ત્યાંના જે માણસો હોય એ સંકેત આપ્યો, શાંત રહો એમ. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. મુલાકાતીઓ માટે ગેલેરી ફરતે બેઠક વ્યવસ્થા હતી, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષ સંબંધિત ધારાસભ્યો પોતાના મંત વિસ્તારનો પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષને સંબોધીને જવાબ આપતા હતા. ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થઈ ગયા. એટલે કે જ્યારે એ લોકો ત્યાં ગયા જયા હતા ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું, તો કે મીટિંગ વ્યવસ્થા ચાલુ હતી. મુલાકાતીઓ માટે ગેલેરીમાં બેઠક વ્યવસ્થા તૈયાર કરાવેલી હતી કે જ્યાંથી એ લોકો બેસીને ગૃહની કાર્યવાહી જોઈ શકે. તો વિદ્યાર્થીઓ સંપૂર્ણ ગૃહ જોઈ શક્યા હતા, કાર્યવાહી કઈ રીતે થાય છે. બીજા બાળકો પણ વિદ્યાર્થી સભાની મુલાકાતે આવેલા હતા. વિધાનસભાના જે માનનીય અધ્યક્ષ હોય એને સંબંધીને ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારમાં પ્રશ્નો સભા સમક્ષ શરૂ કરતા કે અમારે મોટા જે માનનીય અધિકારી હોય છે અધ્યક્ષ,
એમાં જે આ બધા ગૃહસભાના નાના નાના મંત્રીઓ હોય છે રાજ્યસભાના, એ મંત વિસ્તાર કરતા હોય છે. એટલે કે કોને શું પ્રશ્ન છે, કઈ રીતે વ્યવસ્થા છે એ કે, એવી રીતને સભા સમક્ષ પોતાના પ્રશ્ન રજૂ કરતા હોય છે. જે તે વિભાગના માનનીય મંત્રીઓ હોય છે એ અધ્યક્ષ આપે પોતાનો જવાબ આપતા હોય છે. અને આવી રીતને પ્રશ્ન વ્યવસ્થાના ચાલતી હોય, અમે પ્રશ્ન ઉકેલવાના હોય અને જવાબ મેળવવાના હોય, આમ ગૃહની બેઠક વ્યવસ્થાને સંચાલન જોઈને બધા વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રભાવિત થાય છે. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. એ પછી શિક્ષકોએ વિવિધ મંત્રીઓશ્રીઓને સચિવશ્રીઓના કાર્યાલયથી અમને પરિચિત કરાવ્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર રહ્યો નહીં. એટલે કે વિદ્યાર્થીઓ વિધાનસભાના કાર્યવાહી નિહાળીને બહાર નીકળે છે, શિક્ષક અને બધા મંત્રી અને સચિવશ્રીઓને મેળવે છે, એનો પરિચય મેળવે છે, કયા બ્લોકમાં વેચાયેલા છે એ જોવે છે. જે તે વિભાગના મંત્રી અને સચિવશ્રીઓના વહીવટ અને વ્યવસ્થા બહુ સારું છે અને સારી રીતે સંભાળે છે એ એને ખબર પડે છે વિદ્યાર્થીઓને. એમ આપણા રાજ્યના વિધાનસભાની ગૃહની વિદ્યાર્થીઓ કહે છે કે મુલાકાત લઈને અમે બધા પ્રસન્ન થઈ ગયા છીએ. શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા, તેથી અમારો આનંદ બેવડાયો. ત્યાંથી અમે બસમાં બેસી યાદગાર મુલાકાતે વળગતા વળગતા ઘરે પાછા ફર્યા. એટલે કે પછી એના શિક્ષકોને અલ્પાહાર એટલે કે જમવા માટે કેન્ટીનમાં લઈ ગયા, એટલે એનો ઉત્સવ બમણો થઈ ગયો, બે ગણો થઈ ગયો. ને પછી બસમાં બેસી યાદગાર મુલાકાત એટલે કે વળગતા વળગતા એટલે કે યાદ કરતાં કરતાં આ હતું, પેલું હતું, નામ હતું, એમ કરતાં કરતાં એ લોકો પાછા ઘરે આવ્યા. એટલે કે આપણા સભાના મંત્રી અને એના મંત્રીનો કાર્ય જોઈ કે બહુ વ્યવસ્થિત કાર્ય કરે છે વિદ્યાર્થીઓને એમ જોવા મળ્યું. આ બધા વિદ્યાર્થીઓને પણ કહેવામાં આવે છે કે આપણે આ મહામારી દૂર થાય પછી આપણે પણ એકવાર આ મુલાકાત લેશું, જરૂર વિધાનસભાની મુલાકાત લેવી, એનો પ્રવાસ કરવો, તો આપણને ઘણી બધી એમાંથી જાણકારી મળે છે. તમારે હોમવર્કમાં શબ્દ સમજૂતી બે વાર અને અભ્યાસ એક પહેલો અને બીજો પ્રશ્ન છે એ બે પ્રશ્ન લખી તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનો છે. ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યારે આપણે કયો પાઠ લેવાનો છે, છઠ્ઠો ધૂળિયે મારક કાવ્ય છે એ આપણે લેશું. તો ચાલો ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો.